નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે નર પ્રજનન તંત્રની શુક્રપિંડ વિશે માહિતી મેળવી ગયા છીએ. હવે બીજો ટોપિક આપણે ભણવાનો છે, નર પ્રજનન તંત્રની સહાયક નલિકાઓ. તો મિત્રો, સહાયક નલિકાઓમાં તમારે એક ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે કઈ નલિકા કોની સાથે જોડાયેલી છે અને કયા ક્રમમાં જોડાયેલી છે. તેના માટે આજે આપણે આકૃતિનો સહારો લઈશું. તો એના માટે મિત્રો આપણે નંબરિંગ કરી દઈએ. ચલો, આ જે બધી નલિકાઓ તમને દેખાય છે આ પીળા રંગની, તો જે પીળા રંગની નલિકાઓ દેખાય છે એ પીળા રંગની નલિકાઓને આપણે નંબર વન નામ આપી દઈએ. નંબર વન, એ નંબર વનનું નામ છે શુક્રોત્પાદક નલિકા. તમે જોઈ શકો છો મિત્રો, આ શુક્રોત્પાદક નલિકાઓ બધી જોડાઈ અને અહીંયા એક આ જાળું બનાવી દે છે. એ જાળાનું નામ છે વૃષણ જાળ. તો એને ટુ નંબર આપી દઈએ. તો ચલો મિત્રો, ફરીથી આટલે સુધી એક વખતે ધ્યાનપૂર્વક જોઈ લેજો. તો આ જે પીળા રંગની નલિકાઓ છે બધી, એનું નામ છે શુક્રોત્પાદક નલિકાઓ. અને આ જે શુક્રોત્પાદક નલિકાઓ છે એ જોડાઈ અને એક જાળા જેવી રચના બનાવે છે જેનું નામ છે વૃષણ જાળ. હવે મિત્રો, તમે જોઈ શકો છો કે આ વૃષણ જાળ એ આવી બધી નલિકાઓ મારફતે આગળ વધતી હોય છે. તો આ જે નલિકાઓ છે એનું નામ શું? તો એનું નામ છે શુક્રવાહિકા. તેનું નામ છે શુક્રવાહિકા. તો મિત્રો જરા ફરી એક વખત વાત કરજો. ચલો, આ નળીઓનું નામ શું હતું? વેરી ગુડ, શુક્રોત્પાદક નલિકા. શુક્રોત્પાદક નલિકા કોની અંદર ખુલે છે? તો આનું નામ શું હતું? વેરી ગુડ, વૃષણ જાળ. અને વૃષણ જાળ જે છે એ વૃષણ જાળ એ કોની અંદર ખુલે છે? તો એ વૃષણ જાળ એ શુક્રવાહિકામાં ખુલે છે. તો આ શુક્રવાહિકા છે. હા મિત્રો, આ જે શુક્રવાહિકા છે, આ શુક્રવાહિકા એ શુક્રપિંડની બહાર આવી અને આ લાંબી નળીમાં ખુલતી હોય છે. અને લાંબી નળીનું નામ છે અધિવૃષણ નલિકા. તો ચલો મિત્રો, ક્રમ યાદ રહ્યો? ચલો મને જવાબ આપો. ચલો, આનું નામ આપણે શું આપ્યું હતું? વેરી ગુડ, તો કે શુક્રોત્પાદક નલિકા. ચલો, આનું નામ શું આપ્યું હતું? વેરી ગુડ, વૃષણ જાળ. તો શુક્રોત્પાદક નલિકા ક્યાં ખુલી? વૃષણ જાળમાં. ચલો, આનું નામ શું આપ્યું હતું? વેરી ગુડ, શુક્રવાહિકા. એટલે કે વૃષણ જાળ ક્યાં ખુલી? શુક્રવાહિકામાં. અને આનું નામ શું આપ્યું હતું આપણે? અધિવૃષણ નલિકા. એટલે કે શુક્રવાહિકા ક્યાં ખુલી? અધિવૃષણ નલિકામાં. મિત્રો, હવે આ અધિવૃષણ નલિકા તમે જોઈ શકો છો આગળ વધી અને શુક્રવાહિનીમાં પરિણમે છે. અને શુક્રવાહિનીની જે રચના છે આપણે હવે ડિટેલમાં જોઈએ. તો ડિટેલમાં આ છે શુક્રવાહિનીની રચના. તો જુઓ મિત્રો, અહીંયા આગળ તમે શુક્રવાહિની જોઈ શકો છો. આ છે શુક્રવાહિની. તો આ જે શુક્રવાહિની છે એ શુક્રવાહિની એ આગળ વધી અને તમે જોઈ શકો છો કે કોની સાથે જોડાય છે. તો શુક્રવાહિની એ આગળ વધી અને શુક્રાશયની નળી સાથે જોડાય છે. મિત્રો, આ છે શુક્રવાહિની અને એ શુક્રવાહિની આગળ વધી અને શુક્રાશયની નળી સાથે જોડાય છે. આ છે શુક્રાશય. તો એની સાથે જોડાશે તો એક નવી નલિકાનું નિર્માણ કરશે જેનું નામ છે સ્ખલન નલિકા. તો મિત્રો, શુક્રવાહિની એ શુક્રાશયની નળી સાથે જોડાઈ અને સ્ખલન નલિકા બનાવે છે. મિત્રો, આ સ્ખલન નલિકા એ મૂત્રમાર્ગમાં ખુલતી હોય છે. તો આ સ્ખલન નલિકા ક્યાં ખુલે છે? મૂત્રમાર્ગમાં. તો મૂત્રજનન માર્ગની અંદર ખુલે છે. અને એ મૂત્રમાર્ગ એ આગળની બાજુએ મૂત્રમાર્ગ મુખ સુધી આગળ વધે છે.
તો મિત્રો અહીં એક આખો ચોક્કસ ક્રમ તમારી સામે રજૂ થયેલો છે. એ ક્રમને આપણે શોર્ટકટમાં તમારી સામે દર્શાવી દઈએ. તો જો મિત્રો, સૌથી પહેલાં આપણે વાત કરી હતી કે સૌથી પહેલાં કઈ નળીથી શરૂઆત કરી હતી આપણે? શુક્રોત્પાદક નલિકા. ત્યારબાદ વૃષણજાળ. વૃષણજાળ ક્યાં ખુલતી હતી? શુક્રવાહિકામાં. શુક્રવાહિકા ક્યાં ખુલતી હતી? અધિવૃષણ નલિકામાં. આ અધિવૃષણ નલિકા આગળ વધી અને સમાપરિણમતી હતી શુક્રવાહિનીમાં. વેરી ગુડ. આ શુક્રવાહિની એ શુક્રાશયની નળી સાથે જોડાઈ અને સ્વનું નિર્માણ કરતી હતી સ્ખલન નલિકાનું, અને સ્ખલન નલિકા એ મૂત્રમાર્ગ સાથે જોડાઈ અને આગળના બાજુ મૂત્રમાર્ગ મુખ સુધી આગળ વધતી હતી. તો મિત્રો, અત્યાર સુધીની જે માહિતી તમને આપી એ ટોટલ આકૃતિ ઉપરથી છે, તો ટેક્સ્ટબુકની આકૃતિ પણ તમારી સામે રાખજો તો તમને આ સમજવામાં થોડી અનુકૂળતા રહેશે. હા મિત્રો, આ જે માર્ગ છે એ યાદ રાખો આપણા માટે કેમ અગત્યનો છે? તો મિત્રો, એનું એક કારણ છે કે નીટની અંદર પ્રશ્ન પૂછાતો હોય છે કે શુક્રકોષનો વહનનો માર્ગ જણાવો. તો મિત્રો, શુક્રકોષનો વહનનો માર્ગ એ આ છે, શુક્રોત્પાદક નલિકાથી માંડી અને મૂત્રમાર્ગ મુખ સુધીનો. તો ચલો મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે. તો એકવાર ઝડપથી આપણે રિવિઝન કરી દઈએ કે જેથી તમને ફરીથી જો કોઈ જગ્યાએ એરર રહી ગઈ હોય તો તમને ખ્યાલ આવી જાય. તો ચલો મિત્રો, જવાબ આપજો. તો અહીં સૌથી પહેલાં આપણે વાત કરી હતી શુક્રપિંડની શુક્રોત્પાદક નલિકાની. તો ચલો, શુક્રપિંડની શુક્રોત્પાદક નલિકા એની આપણે વાત કરીએ તો એ શુક્રોત્પાદક નલિકા એ કોની સાથે જોડાતી હતી? વેરી ગુડ. તો વૃષણજાળ સાથે. વૃષણજાળ સાથે જોડાઈ અને ક્યાં ખુલતી હતી? વેરી ગુડ, શુક્રવાહિકામાં. ચલો, પછી એ શુક્રવાહિકા શુક્રપિંડની બહાર આવી અને શુક્રપિંડની પશ્વ સપાટીએ ક્યાં ખુલતી હતી? વેરી ગુડ, અધિવૃષણ નલિકામાં. અધિવૃષણ નલિકા આગળ વધી અને કયા નામે ઓળખાતી હતી? વેરી ગુડ, શુક્રવાહિની. આ શુક્રવાહિની, આ પોઈન્ટ મારે કહેવાનું રહી ગયો તો, એ મૂત્રાશયની ઉપર એક ગ્લૂપ બનાવે છે, પાશ બનાવે છે, અને કઈ નળી સાથે જોડાય છે? શુક્રાશયની નળી સાથે જોડાય છે, અને શું બનાવે છે? સ્ખલન નલિકા. વેરી ગુડ. અને આ સ્ખલન નલિકા કયા માર્ગમાં ખુલે છે? મૂત્રમાર્ગમાં. અને મૂત્રમાર્ગ શિશ્ન દ્વારા ક્યાં ખુલે છે? મૂત્રમાર્ગ મુખમાં. તો ચલો, આ જ વસ્તુ આપણે શોર્ટકટની રીતે પણ તમને દર્શાવી દીધેલી છે, જરા ફરીથી એનું પણ આપણે રિવિઝન કરી લઈએ. જુઓ, શુક્રોત્પાદક નલિકા છે, એ ક્યાં ખુલે છે? વૃષણજાળમાં, ત્યાંથી શુક્રવાહિકામાં, ત્યાંથી અધિવૃષણ નલિકામાં, ત્યાંથી શુક્રવાહિની. અને આ શુક્રવાહિની શુક્રાશયની નળી સાથે જોડાઈને શું બનાવે છે? સ્ખલન નલિકા. સ્ખલન નલિકા એ મૂત્રમાર્ગમાં ખુલે છે, અને મૂત્રમાર્ગ એ શિશ્નના મૂત્રમાર્ગ મુખે ખુલે છે. તો મિત્રો, આખો પ્રશ્ન તમને અહીંયા આકૃતિ ઉપરથી આપણે સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. આશા રાખું છું સારી એવી સમજણ પડી હશે. તેમ છતાં જો ઓછી ખબર પડી હોય તો વિડીયો વારંવાર જોજો અને નોટ ડાઉન કરતા રહેજો. ધન્યવાદ.